શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું, જેમાં યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ, બરાબર, તમે શું કરી રહ્યા હતા એ પ્રમાણેનું આપણા યુનિટનું નામ છે, જેમાં આજે આપણે એક્ટિવિટી 6નો અભ્યાસ કરવાનો છે. અને એક્ટિવિટી 6માં બે ટેન્સ એટલે કે બે કાળ વિશેનું આપણને નોલેજ હોવું જોઈએ, તો જ આપણને આગળના વાક્યો પણ બનાવતા આવડશે, બરાબર છે. અને અમે આ કાળ તમે આગળના તમારા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો, 7માં, બરાબર છે, 6ઠા ધોરણમાં પણ આવતા હતા. તો એવા જ કાળનો આજે આપણે ફરીથી એક વખત અભ્યાસ કરી લઈએ, તો જેમાં સૌથી પહેલાં જ છે ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળ, જે કાળની આગળ ચાલુ એવો શબ્દ લાગે, એટલે આપણે ઇન શોર્ટ ટૂંકમાં યાદ રાખવાનું મિત્રો, કે એમાં આઈએનજી ક્રિયાપદને આઈએનજી પ્રત્યે તો આવવો જ જોઈએ. આ સૌથી પહેલો નિયમ કે ચાલુ શબ્દ આપણને જોવા મળે છે તો ક્રિયાપદ એટલે કે V1 મૂળ ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગવો જોઈએ, બરાબર છે. હવે આપણે આગળ વધતા સમજાવીએ, તો ચાલુ વર્તમાન કાળનું અંગ્રેજી નામ પણ આપણે જાણી લઈએ કે એને શું કહેવાય છે. તો ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ, આપણે કહીએ ને હું મારું કામ કન્ટિન્યુ જ કરું છું, કન્ટિન્યુ રાખું છું, તો ચાલુ. અને પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ. તો આ રીતે અંગ્રેજી નામ પણ આપણે સાથે સાથે યાદ રાખવાના છે કે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે એની અંદર કેવી ક્રિયાઓ આવે એની વાત આપણે કરીએ, તો જેમાં ક્રિયા ચાલુ જ હોય, બરાબર, વર્તમાન સમય દરમિયાન ક્રિયા થતી જ હોય, બની રહી જ હોય, ત્યારે, ફોર એક્ઝામ્પલ, કે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, બરાબર છે, અથવા તો હું બોલી રહ્યો છું, તો એ શું થાય, ચાલુ વર્તમાન કાળ. આઈ એમ સ્પીકિંગ, આઈ એમ ટીચિંગ, બરાબર, તો એ બધા ચાલુ વર્તમાન કાળના જ વાક્ય કહેવાય. તો અહીંયા વાક્ય રચના આપણે સમજી લઈએ. જો આપણને વાક્ય રચના આવડતી હોય તો આપણે કોઈ પણ વાક્યને અંગ્રેજીમાં કાળ પ્રમાણે બદલી શકીએ. તો અહીંયા આપણે વાક્ય રચના વિશે સમજીએ, તો સૌથી પહેલાં જ શું આવે છે, તો કે કર્તા. આ કર્તાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ, બરાબર, સબ્જેક્ટ એટલે કર્તા. તો આ કર્તા વળી શું એવું થતું હશે, ક્યાંથી આવ્યા, એમાં શું આવે, તો કર્તા એટલે ક્રિયાનો કરનાર. શું કહેવાય, ક્રિયાનો કરનાર એટલે કર્તા. અને આ કર્તામાં કેવા કેવા પ્રકારના કર્તા હોય તો એની પણ વાત હું તમને કરી દઉં, જેમાં આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે અને કોઈ પણ પ્રકારના એકવચન કે બહુવચન નામ, આ બધા જ કર્તા કહેવાય. ઓકે, હવે આગળ વાત કરીએ, તો એ કર્તાને આધારે આપણે એમ, ઇઝ કે આર આ ત્રણમાંથી કોઈ એક મૂકવાનું છે. તો આ પણ તમે ભણી ચૂકેલા છો કે એમ કોની સાથે આવે, તો માત્ર આઈ સાથે. ઇઝ કોની સાથે, તો એક વચન નામ સાથે. અને હી, સી, ઈટ સાથે. ઓકે, અને આર, તો બહુવચન નામ સાથે, બે નામ હોય, ત્રણ નામ હોય ત્યારે. અને વી સાથે, યુ સાથે અને ધે સાથે. તો આવી રીતે એમ ઇઝ આરનો પણ ઉપયોગ આપણે શીખી ગયા. હવે વાત આવે છે વી વન. વી એટલે વર્બ અને વર્બ એટલે ક્રિયાપદ થાય, બરાબર. તો આવા ક્રિયાપદો તો ઘણા બધા છે, જેમાં રમવું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, નાહવું, ધોવું, ફરવું, વાંચવું, લખવું, બરાબર. તો ઘણા બધા ક્રિયાપદો છે આવા. તો આવા ક્રિયાપદો આપણે તૈયાર કરવા પડશે, ધીમે ધીમે એને આપણે તૈયાર કરવાના રહેશે. તો આપણા પાઠની અંદર પણ ઘણા બધા ક્રિયાપદો આવતા જ હોય છે, તો એમાંથી આપણે શોધીને તૈયાર કરીશું. બીજું કે આવા ક્રિયાપદોને આપણે આઈએનજી પ્રત્યય લગાવીશું. પણ હા, વી વન લખ્યું છે આપણે, એટલે વન લખ્યું મતલબ વી ટુ પણ હોય અને વી થ્રી પણ હોય. તો વી વન શું, તો ક્રિયાપદનું મૂળ સ્વરૂપ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો ગો એટલે જવું, તો ગો એ મૂળ ક્રિયાપદ છે. હવે એનું વી ટુ કરવું હોય તો વેન્ટ થાય છે, અને વી થ્રી કરવા જઈએ તો ગોન થાય છે.
બરાબર. તો આવી રીતે વી વન, વી ટુ, વી થ્રી ત્રણેય અલગ અલગ પ્રકારના હોય છે. ઘણી વખત એમાં માત્ર ડી કે ઈડી પ્રત્યે લગાડવાથી પણ થઈ જતા હોય છે. તો અહીંયા આપણે ખાલી વી વનની વાત કરી અત્યારે, જરૂર છે. તો પછી આવે છે કર્મ. કર્મ એ મોટે ભાગે નિર્જીવ હોય છે, બરાબર. મોટે ભાગે નિર્જીવ હોય છે, હંમેશા નહીં પણ મોટે ભાગે. જેમ કે અહીંયા જ આપણે એક એક્ઝામ્પલ લખ્યું છે, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો ક્રિકેટ જે છે એ કર્મ છે. તો કર્મ મોટે ભાગે નિર્જીવ હોય છે, અને કર્મ હોવું જરૂરી નથી. આપણે વાક્ય ડાયરેક્ટ પણ બોલીએ, હું રમી રહ્યો છું, આઈ એમ પ્લેઇંગ, બરાબર છે. તો અને છેલ્લે આવે છે અન્ય શબ્દો. અન્ય શબ્દો એટલે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ગાર્ડન, બરાબર. એ બધા પ્રકારના શબ્દો એટલે અન્ય શબ્દોમાં ગણીશું. તો આ રીતે એક વાક્ય રચના આપણે મસ્ત તૈયાર કરવાની જ છે, જેથી આવનારા ધોરણમાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. હવે એક્ઝામ્પલ પણ આપણે જોઈ ચૂક્યા કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ. તો અહીંયા આઈ કરતા છે, એમ ઇઝ આરમાંથી એમ આવ્યું, ક્રિયાપદ પ્લે છે તો એને આઈએનજી પ્રત્યય લાગ્યું, ક્રિકેટ કર્મ છે અને નાવ એટલે અન્ય શબ્દો. તો ચાલુ વર્તમાન કાળમાં આવા ઘણા બધા શબ્દો છે જેના પરથી આપણે ઓળખી શકીએ કે આ ચાલુ વર્તમાન કાળ છે. તો હું જસ્ટ તમને અત્યારે બોલી જ દઉં છું. નાવ, લુક, લિસન, હિયર, રન, વોચ અને સ્ટોપ. આવા શબ્દોથી આપણને ખ્યાલ આવે કે આ ચાલુ વર્તમાન કાળ છે. હવે ચાલુ ભૂતકાળની વાત કરીએ આપણે, તો એને અંગ્રેજીમાં આપણે કહીશું ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે આપણે જોઈ જ લીધું કે ચાલુ, અને પાસ્ટ એટલે ભૂતકાળ, અને ટેન્સ એટલે કાળ. તો આ રીતે એનું અંગ્રેજી નામ પણ આપણે જોડે યાદ રાખી લઈશું. આની અંદર પણ સૌથી પહેલાં કર્તા તો આવે જ છે. હવે વારંવાર તમારે કર્તા વિશે સમજાવવાની જરૂર નથી ને મિત્રો, તમારે યાદ રાખી જ લેવાનું. એક વખત કર્તા એટલે સબ્જેક્ટ, એની અંદર કયા કયા કર્તા આવે, તો આઈ વી યુ હી સી ઇટ દે, ઓકે. અહીંયા જે એમિઝર હતું એને આપણે અહીંયા શું થઈ જાય, વોઝ અને વેર. તો આ ભૂતકાળના ટુબીના રૂપ કહેવાય, આ વર્તમાન કાળના ટુબીના રૂપ કહેવાય, આ ભૂતકાળના ટુબીના રૂપ એટલે વોઝ અને વેર. તો આમાં તો બે જ છે એટલે યાદ રાખવાનું, વોઝ એક વચન સાથે અને વેર બહુવચન કરતા સાથે, બરાબર છે. અને આમાં પણ સેમ વી વન સાથે, આઈએનજી પ્રત્યય, કર્મ અને અન્ય શબ્દો બધું સરખું રહે, ખાલી બદલાય છે ક્યાં મિત્રો, તો એમિઝારની જગ્યાએ શું થઈ જાય છે, વોઝ અને વેર. બાકી તો બધું તમને સરખું લાગતું હશે, બરાબર છે. એક્ઝામ્પલ પણ જોઈએ તો એમાં આપણને ખ્યાલ આવશે કે આ પરિવર્તન થયું. તો જો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર. આઈ અહીંયા તો અહીંયા પણ છે, અહીંયા પ્લેઇંગ તો પ્લેઇંગ પણ છે, ક્રિકેટ તો ક્રિકેટ પણ છે. બદલાયું ક્યાં એ હવે જોઈએ. તો એમ હતું તો શું થઈ ગયું, વોઝ, કેમકે આ ભૂતકાળ છે. વોઝ એટલે હતા હતી, એમ એટલે છું છે એવા હતા, બરાબર. અને ક્રિકેટ તો એ પણ છે, અહીંયા નાવ હતું તો અહીંયા નાવ ના આવ્યું, કેમ, તો આ વર્તમાન કાળ દર્શાવતા શબ્દો કહેવાય. ભૂતકાળ દર્શાવતા શબ્દો યસ્ટરડે, લાસ્ટ સાથે જોડાયેલા શબ્દો લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, બરાબર છે. તો એવા શબ્દો ભૂતકાળ દર્શાવે એવા શબ્દો આવી શકે. તો આવી રીતે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ એ આપણે શીખ્યા, અને બંને કાળ એકસાથે યાદ રહે અને ઇઝી જ છે, બહુ કંઈ અઘરા છે નહીં. તો તમારી પાઠ્યપુસ્તકમાં પણ એક કોષ્ટક આપેલો છે, જો એમાં પહેલાં જ ખાનામાં ટાઈમ આપેલો છે 7 AM, બરાબર એવી રીતના. પછી બીજા ખાનામાં યસ્ટરડે, યસ્ટરડેઝ એક્ટિવિટી એટલે ભૂતકાળની પ્રવૃત્તિઓ આપેલી છે. અને ત્રીજામાં ટુડેઝ એક્ટિવિટી એટલે આજની પ્રવૃત્તિઓ. તો ટુડેઝ આવ્યો મિત્રો, એટલે ટુડેઝ એટલે આજની, અને આજ એટલે અત્યારનો આપણો વર્તમાન કાળ કહેવાય, તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. અને યસ્ટરડે આવ્યો એટલે ભૂતકાળ કહેવાય, તો એ ચાલુ ભૂતકાળના વાક્યો બની શકે. આપણે નીચે ઉદાહરણ પણ આપેલું છે, બરાબર. તો પહેલાં આપણે ઉદાહરણ જ સમજીએ, તમે પણ પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો, એના પરથી બીજા વાક્યો કેમ બનાવવા એ પણ હું તમને તરત જ આવડી જાય એવી રીતે સમજાવી દઈશ. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ તો ભૂતકાળનું બનાવ્યું છે. યસ્ટરડે સૌથી પહેલો શબ્દ વાપર્યો છે,
બરાબર તો આપણે પણ જ્યારે ભૂતકાળના વાક્ય બનાવીએ છીએ ત્યારે યેસ્ટરડે સૌથી પહેલાં લખવાનો 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 બરાબર છે તો યેસ્ટરડે આવશે પછી આવશે એટ 7 AM તો જો પહેલું આપણને આપેલું છે એ આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું છે પછી આપણે બીજું બનાવવું હોય કે 11 AM તો યેસ્ટરડે પછી આપણે શું લખીશું એટ 11 AM આગળનું વાક્ય લખવું હોય તો એટ 1:30 PM સમય હોય એટલે એટ લગાવવું પડશે જ આગળ બરાબર છે તો એક્ઝામ્પલને જોઈને આપણે બનાવીશું ને તો ભૂલ થશે નહીં હવે આગળ જઈએ તો અહીંયા સી જો તમારા જે યસ્ટરડેનું ખાનું આપેલું છે એક્ટિવિટીઝનું સી વોઝ રીડિંગ અ બુક એવું આપેલું છે તો આપણે અહીંયા સી નથી લખવાનું પણ એનું નામ લખવાનું તો નામ કોનું લખશું વળી આપણે તો જો ઉપરની લાઈન વાંચો કોનું છે આ કોષ્ટક આખું તો કે મનીષા કોનું મનીષાનું તો મનીષા લખીશું મનીષા વોઝ રીડિંગ અ બુક બોલો બની ગયું વાક્ય ભૂતકાળનું ચાલુ ભૂતકાળ મનીષા વોઝ રીડિંગ અ બુક હવે એમાં ને એમાં આપણે આગળ ટુ ડેઝ એટલે કે ચાલુ વર્તમાનકાળનું વાક્ય બનાવશે તો શું કરીશું તો ટુ ડે શબ્દ પહેલાં મૂકીશું જેમ પેલું યેસ્ટરડે મૂક્યું હતું એમ અહીંયા શું મૂકીશું ટુ ડે તો ટુ ડે સૌથી પહેલાં આવશે એટલે ટુ ડે પછી સમય આવશે તો એટ 7 AM પછી આવશે હવે એક વખત જો નામ આવી ગયું મિત્રો તો બીજી વખત નામ લખવાની જરૂર નથી રહેતી બરાબર તો બીજી વખત આપણે મનીષા નહીં પણ ડાયરેક્ટ સી લખીશું સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન આ પણ એમ તાળું મોટું વાક્ય ક્યાંથી લાયા તો એક્ટિવિટીઝમાં જુઓ કોષ્ટકમાં સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન આપેલું છે ઓકે તો સહેલું જ છે કે નહીં બોલો સાવ સહેલું આ ટેન્સ એટલે સૌથી સરળમાં સરળ બિલકુલ ઇઝી તો હવે આપણે બીજું વાક્ય બનાવીએ એટલે આ તો ઉદાહરણ હતું પણ આપણા માટે તો શું કહેવાય પહેલું વાક્ય જ કહેવાય ને તો પહેલું વાક્ય હું અહીંયા સાઈડમાં બનાવું છું તમે મારી સાથે ધ્યાન આપજો બરાબર તો આપણે પહેલાં જ એક્ઝામ્પલને જોઈને બનાવીએ તો પહેલાં શેનું વાક્ય આવશે ભૂતકાળનું તો સૌથી પહેલાં આપણે શું કીધું હતું કયો શબ્દ લખીશું યસ્ટરડે ઓકે પછી શું આવે ટાઈમ તો કોષ્ટકમાં જોઈ લેવાનો ટાઈમ એટ 11 AM તો લખવાનું એટ 11 AM ટાઈમ પણ આવી ગયો હવે પ્રવૃત્તિની વાત કરીએ તો અહીંયા આપેલું છે ડ્રો અને પિક્ચર બે શબ્દો આપણને આપેલા છે તો કે હા તો હવે ડ્રોનું આપણે શું કરીશું ડ્રોઈંગ બરાબર છે તો હવે લખીશું મનીષા વોઝ મનીષા વોઝ ડ્રોઈંગ ડ્રો આપેલું હતું તો એના પરથી આપણે શું કર્યું ડ્રોઈંગ મનીષા વોઝ ડ્રોઈંગ અને પિક્ચર આપેલું છે તો આર્ટિકલ એ આપણે લગાવીશું એમાં એટલે ડ્રોઈંગ અ પિક્ચર આપણે આ રીતે વાક્ય બની ગયું ભૂતકાળનું ચાલુ ભૂતકાળ હવે બીજી પ્રવૃત્તિ આપેલી છે એ ચાલુ વર્તમાનકાળની છે તો એમાં આપણે જેમ એક્ઝામ્પલમાં તો એમ ટુ ડે શબ્દ પહેલાં લખીશું એટલે ટુ ડે પછી આપણે સમય લખીશું એટ 11 AM એટલે સમય પણ આપણો આવી ગયો હવે પ્રવૃત્તિમાં વાત કરીએ તો આપેલું છે એટેન્ડિંગ પ્રેયર બરાબર એટેન્ડિંગ એટેન્ડ એટલે હાજર રહેવું ત્યાં હોવું અને પ્રેયર એટલે પ્રાર્થના તો હવે તેણીની પ્રાર્થના કરી રહી છે એવું આપણે દર્શાવવું પડે તો સી ઇઝ સી સાથે ઇઝ જ આવે એટલે સી ઇઝ અટેન્ડિંગ પ્રેયર્સ એટલે પ્રાર્થનાઓ બરાબર અથવા પ્રેયર્સ ન લખો તો પ્રેયર લખો તો પણ ચાલે
પ્રેયર આપણને આપેલું છે, આપણે એ પ્રમાણે જ લખીએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, સાચું જ છે, બરાબર? તો આવી રીતે આપણે દરેકના વાક્ય બનાવ્યા. એટલે મેં આ પહેલું બનાવ્યું, 7 વાળું તો એક્ઝામ્પલ જ આપેલું છે, 11 વાળું આપણે અહીંયા બનાવ્યું બોર્ડ પર. હવે તમારે જાતે આટલા બનાવીને પ્રેક્ટિસ કરવાની, એ 3 વાક્યો બનશે, 1:30, 6 અને 7:30 PM. તો આવડે કે નહીં બોલો? સાવ સહેલું જ છે બાળક. તો હવે જય શ્રી કૃષ્ણ.